હેલો ફ્રેન્ડ્સ વેરી વોમ વેલકમ ટુ એલ કે એકેડેમી આઈ હોપ યુ ઓલ આર ડૂઈંગ વેલેટ યુર હોમ એન્ડ સ્ટડીંગ ફોર યુઅર અપકમિંગ એક્ઝામિનેશન તો સ્વાગત છે તમારું કરંટ અફેર્સના લેક્ચરમાં આઈ હોપ કે જે આગલા જેટલા પણ લેક્ચર છે તે તમે સંપૂર્ણપણે જોયા છે તો આજનો જે આપણો પહેલો ટોપિક છે તે બહુ સરળ ટોપિક છે અને એ છે તાજેતરમાં ઇન્ડોનેશિયામાં લેવામાં આવેલો એક નિર્ણય શું છે આ નિર્ણય તો ઇન્ડોનેશિયાની સંસદ દ્વારા એક કાયદો પસાર કરવામાં આવ્યો છે જે અંતર્ગત ઇન્ડોનેશિયાની હાલની રાજધાનીને નવી જગ્યાએ ખસેડવામાં આવશે સો તાજેતરમાં ઇન્ડોનેશિયાની સંસદે એક કાયદો પસાર કર્યો છે જે તેની રાજધાનીને ધીમે ધીમે ડૂબતા જકાર્તામાંથી બે હજાર કિલોમીટર દૂર જંગલથી ઢંકાયેલા બર્નીઓ ટાપુ પરના સ્થળ પર સ્થળાંતરિત કરવાની મંજૂરી આપે છે અને આ નવી જગ્યાનું નામ અથવા તો નવી રાજધાનીનું નામ શું હશે નુસાન તારા નામ આપવામાં આવ્યું છે ગીચ વસ્તીવાળા જાવા ટાપુ પર વધતા દરિયાઈ સ્તર અને ગંભીર ભીડને ટાંકીના પગલું સૌ પ્રથમ એપ્રિલ બે હજાર ઓગણીસમાં રાષ્ટ્રપતિ જોકો વિડોડો દ્વારા સૂચવવામાં આવ્યું હતું તો આપણને બધાને ખબર છે કે ઇન્ડોનેશિયાની જે જ્યોગ્રાફિકલ લોકેશન છે તે આઈલેન્ડની છે બરાબર એક મહાદ્વીપ તરીકે ઇન્ડોનેશિયાને જોવામાં આવે છે અને ગ્લોબલ વોર્મિંગને લીધે જે સી લેવલ રાઇસ છે વધતું જતું દરિયાના પાણીનું જે સ્તર છે તેને કારણે વારંવાર પૂરની સમસ્યા ઇન્ડોનેશિયાની રાજધાનીમાં જોવા મળે છે રાજધાની છે એટલે સ્વાભાવિક રીતે ગીચ વસ્તીવાળો પ્રદેશ છે અને એને કારણે ત્યાં નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરવું કે સુધારાઓ કરવા પોસિબલ નથી અને એટલા માટે ગવર્મેન્ટ વિચારી રહી છે કે આખી આખી રાજધાનીને નવી જગ્યાએ ખસેડી દેવામાં આવે અને આ વિચાર સૌ પ્રથમવાર જોકો વિડોડો જે એમના રાષ્ટ્રપતિ છે તેમને બે હજાર ઓગણીસમાં આવેલો હતો જાકાર્તા એ જાવાના ઉત્તર પશ્ચિમ કિનારે આવેલું છે ઇન્ડોનેશિયામાં સૌથી મોટા ટાપુઓમાં સુમાત્રા જાવા કાલીમંથન બર્નિયો સુલાવેસી તથા ન્યુ ગિનીનો સમાવેશ થાય છે બરાબર તો આ બધા જ એ ભાગો છે કે જે મળીને ઇન્ડોનેશિયા દેશ બનાવે છે તમે આખો અહીંયા આ દેશ જોઈ શકો છો બરાબર અને આ છે જે તે કાલીમંથન ટાપુ બરાબર ચાલો સ્થળાંતરના કારણો શું છે તો મુખ્ય કારણો તો આપણે ચર્ચા કરી લીધી કે ગ્લોબલ વોર્મિંગને કારણે જે દરિયાનું વધતું સ્તર છે એને લીધે જે દરિયાની નજીકના જે વિસ્તારો છે તેના પર ખતરો છે તો જાકાર્તા લાંબા સમયથી ગંભીર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમસ્યાઓ તથા આબોહવા પરિવર્તનના કારણે વકરી ગયેલી પૂરથી ઘેરાયેલું રહે છે અને નિષ્ણાંતોએ શું આગાહી કરી છે તો નિષ્ણાંતોએ આગાહી કરી છે કે બે હજાર પચાસ સુધીમાં શહેરનો ત્રીજો ભાગ પાણીની અંદર ગરકાવ થઈ જશે જાકાર્તા તેના મોટા મેટ્રો વિસ્તારોમાં ત્રીસ મિલિયનથી વધુ લોકોનું ઘર છે તદુપરાંત જાકાર્તા એ વહીવટ શાસન નાણાં તથા વ્યાપારનું પણ કેન્દ્ર છે અને તે અનિવાર્યપણે શહેરમાં અવિરત બાંધકામ તરફ દોરી ગયું છે જેના કારણે ઘણા વિસ્તારો માં પાણી જમીનમાં પ્રવેશી શકતું નથી અને જેના કારણે વહેણમાં વધારો થાય છે બરાબર તો આ જો માત્ર જકાર્તાની સમસ્યા નથી આપણે ત્યાં મુંબઈ દિલ્હી જેવા ઘણા મોટા શહેરો છે ચેન્નઈ ખાસ કરીને તો આવા ઘણા મોટા શહેરો છે જે આડેધડ અનપ્લાન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના બાંધકામને કારણે જે એક્સેસિવ વરસાદનું પાણી છે તે સમુદ્રમાં કે નદીઓમાં જઈ શકતું નથી જેને કારણે દર વરસાદની સિઝનમાં ભારતના કે દુનિયાના ઘણા બધા મોટા શહેરોમાં પૂર જેવી પરિસ્થિતિ આપણને જોવા મળે છે તો ઓગણીસો ઓગણપચાસમાં દેશ આઝાદ થયો ત્યારથી જાકારતા ઇન્ડોનેશિયાની રાજધાની છે છેલ્લા કેટલાક દાયકાઓથી આ શહેર ભીડભાડ ભર્યું છે તથા અત્યંત પ્રદૂષિત બની ગયું છે જાવા ટાપુથી બર્નીયો ટાપુ રાજધાની સ્થળાંતર કરવાનું બીજું મહત્ત્વનું કારણ એ વધતી જતી નાણાકીય તથા અન્ય અસમાનતાઓ છે બરાબર તો કેમ કે ઘણા મોટા શહેરો એટલે ત્યાં રોજગારનો પ્રશ્ન ઉદ્ભવે શિક્ષણનો પ્રશ્ન ઉદ્ભવે પ્રદૂષણના પ્રશ્નો છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રશ્નો છે વિકાસના પ્રશ્નો છે જેને કારણે હવે ત્યાંની ગવર્મેન્ટે નક્કી કર્યું છે કે એક નવા સ્થળે પ્લાન્ડ રાજધાની બનાવવામાં આવશે જાવા ટાપુ ખાસ કરીને જાકારતા કે જે છસો એકસઠ પોઈન્ટ પાંચ ચોરસ કિલોમીટરથી વધુમાં ફેલાયેલો છે તે ખૂબ જ વસ્તીવાળો છે જ્યારે પૂર્વ કાલીમંથન કે જે એક લાખ સત્યાવીસ હજાર ત્રણસો ચોસઠ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે તે જાકારતા કરતાં મોટો છે તથા વર્તમાન રાજધાની કરતાં ઘણો ઓછો વસ્તીવાળો પ્રદેશ છે એટલે ત્યાં જે અદ્યતન સુવિધાઓ સાથેનું અને ગ્લોબલ વોર્મિંગને કાઉન્ટર કરતું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તે ઈઝીલી બનાવી શકાય છે રિલોકેશન સાઇટ છે તેના વિશે થોડું જાણી લઈએ તો નવી રાજધાની કે જેને સંભવિત નુસાન તારા તરીકે ઓળખવામાં આવશે તો નુસાન તારા એ બર્નીઓના ઇન્ડોનેશિયન ભાગ પર પૂર્વ કાલીમંથન પ્રાંતમાં લગભગ છપ્પન હજાર એકસો એંસી હેક્ટરને આવરી લે છે જે મલેશિયા અને બ્રુનેઈ સાથે પોતાની સરહદ શેર કરે છે બરાબર તો જે કાલીમંથન પ્રોવિન્સમાં નવી રાજધાની બનાવવામાં આવશે અને લગભગ છપ્પન હજાર હેક્ટર જેટલી જમીન નવી રાજધાની હેઠળ આવરી લેવામાં આવશે જો કે રાજધાનીના પગલાંના પર્યાવરણવાદી ટીકાકારોએ ચેતવણી આપી છે કે તે આ પ્રદેશમાં જે ઇકોસિસ્ટમ છે તેને બહુ મોટું નુકસાન પહોંચાડી શકે છે જ્યાં ખાણકામ અને પાલ તેલના વાવેતર પહેલાંથી જ બોરનીઓની લુપ્તપ્રાય પ્રજાતિઓનું ઘર એવા વરસાદી જંગલોને જોખમમાં મૂકે છે બરાબર તો જે વરસાદી જંગલો છે એટલા ઘણા વરસાદી જંગલો કાપવામાં આવશે જ્યારે વસ્તી વધશે તો દાંતથી દસ પંદર વીસ વર્ષમાં નુસાનતારાનો પણ વિકાસ થશે અને એનું જે ક્ષેત્રફળ છે તે વધશે જેને કારણે ત્યાંનું જે પર્યાવરણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તેના પર ખતરો થતો જોવા મળવાનો છે એવું પર્યાવરણવિદોનું કહેવું છે ઇન્ડોનેશિયા એ પહેલો દેશ નથી જેણે પોતાની રાજધાની કોઈ ઝેડ કારણસર મૂવ કરી હોય તો ઇન્ડોનેશિયા એ પહેલો પ્રદેશ નથી કે જેણે વધુ વસ્તીવાળી કેપિટલમાંથી સ્થળાંતર કર્યું હોય મલેશિયાએ તેની સરકારને બે હજાર ત્રણમાં કુવાલાલુમપુરથી પુત્રાજિયામાં ખસેડી હતી જ્યારે મ્યાનમાર દ્વારા તેની રાજધાનીને બે હજાર છમાં માં રંગૂનથી ખસેડવામાં આવી હતી બરાબર તો મલેશિયાએ પણ પોતાની રાજધાની બે હજાર ત્રણમાં કુવાલમપુરથી બદલીને પુતરાજીયામાં ખસેડી છે તથા મ્યાનમાર પણ પોતાની રાજધાની બે હજાર છમાં માં રંગૂનથી નેપિડિયોમાં ખસેડી છે બરાબર તો આ વાત તમારે યાદ રાખવાની કે કયા કયા દેશો દ્વારા તેની રાજધાનીને બદલવામાં આવી છે એસએલઆર શું છે સી લેવલ રાઇઝ અથવા તો દરિયાઈ સ્તરમાં વધારો તો એસએલઆર એ ત્રણ પ્રાથમિક પરિબળો દ્વારા પ્રેરિત આબોહવા પરિવર્તન ખાસ કરીને ગ્લોબલ વોર્મિંગની અસરોને કારણે વિશ્વના મહાનગરોના સ્તરમાં વધારો છે બરાબર તો દરિયાઈ સ્તરમાં વધારો એક એની સિમ્પલ વ્યાખ્યા આપણને ખબર છે કે કેમ થાય છે તો સામાન્ય રીતે જે ગ્લોબલ વોર્મિંગને કારણે તાપમાન વધવાને કારણે એના મુખ્ય પરિબળોમાંનું એક છે કે દરિયાઈ સ્તરમાં વધારો થઈ રહ્યો છે થર્મલ વિસ્તરણ તો જ્યારે પાણી ગરમ થાય છે આ પ્રયોગ તમે ઘરે પણ કર્યો જ હશે સો ટકા સ્કૂલમાં કર્યો હશે કે જ્યારે તમે પાણી માની લો કે અડધી તપેલી પાણી ગેસ પર ગરમ કરવા મૂકો છો જ્યારે એને ગરમ કરવામાં આવે છે ત્યારે પાણીમાં ઉકાળો આવે છે જેને કારણે પાણીનું ટેમ્પરેચર વધે છે જેને કારણે પાણીના કદમાં વધારો થાય છે અને આખી તપેલી ભરાઈ જાય અને ઘણીવાર તપેલીમાંથી પાણી બહાર ઉભરાઈ જાય છે તો જ્યારે પાણી ગરમ થાય છે ત્યારે તે વિસ્તરે છે પાછલા પચીસ વર્ષોમાં દરિયાની સપાટીમાં લગભગ અડધો વધારો ગરમ મહાસાગરો માત્ર વધુ જગ્યા પર કબજો કરવાને આભારી છે બરાબર તો ઘણા બધા જે મોટા મોટા મહાસાગરો છે એમના તાપમાનમાં વધારો થવાને કારણે શું થયું છે કે જે ઓવરઓલ વોલ્યુમ છે પાણીનો તેમાં વધારો થયો છે આ ઉપરાંત પીગળતા ગ્લેશિયર્સ એ મુખ્ય પ્રાથમિક પરિબળોમાંનું એક છે તો ગ્લોબલ વોર્મિંગના કારણે ઊંચા તાપમાન ઉનાળામાં સરેરાશ કરતાં વધુ બરફની રચનાઓ જેમ કે પર્વતીય ગ્લેશિયર્સનું પીગળવું તેમજ પાછળથી શિયાળો અને અગાઉના ઝરણાઓને કારણે હિમવર્ષામાં ઘટાડો થયો છે અને એને લીધે ઓવરઓલ જે બરફનું વોલ્યુમ છે તેમાં શું થયો છે ઘટાડો થયો છે તે વહેણ અને સમુદ્રના બાષ્પીભવન વચ્ચે અસંતુલન બનાવે છે જેના કારણે સમુદ્રનું સ્તર વધે છે ગ્રીનલેન્ડ અને એન્ટાર્કટિક આઇસ શીટ્સની ખોટ તો પર્વતીય હિમનદીઓની જેમ વધેલી ગરમીને કારણે ગ્રીનલેન્ડ અને એન્ટાર્કટિકાને આવરી લેતી વિશાળ બરફની ચાદર વધુ ઝડપથી પીગળી રહી છે અને તે સમુદ્રમાં વધુ ઝડપથી આગળ વધે છે એસએલઆરનો દર શું કહે છે તો દરિયાનું સ્તર મુખ્યત્વે ભરતી સ્ટેશનો અને સેટેલાઇટ લેસર અલ્ટિમીટરનો ઉપયોગ કરીને માપવામાં આવે છે ક્લાઇમેટ ચેન્જ પરની આંતર સરકારી પેનલ જે આઈપીસીસી ટ્વેન્ટી ટ્વેન્ટી વનના અહેવાલ મુજબ ઓગણીસો એકાણુંથી એકોતેરની સરખામણીમાં દરિયાઈ સપાટીમાં ત્રણ ગણો વધારો થયો છે અને આર્કટિક સમુદ્રનો જે બરફ છે તે એક હજાર વર્ષમાં સૌથી ઓછો છે બરાબર તો આ આવનારા વર્ષોમાં આ પરિસ્થિતિઓ વધુ વર્સ્ટ બનવાની છે વધુ બગડવાની કક્ષાએ આપણે આવીને ઊભેલા છે જે પ્રકારે આપણે પૃથ્વીના ટેમ્પરેચરને વધારી રહ્યા છે જંગલોને કાપી રહ્યા છે જે નેચરલ બાયોડાયવર્સિટી છે નેચરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તેને જે આપણે નુકસાન પહોંચાડી રહ્યા છે તેને કારણે આ બધી સમસ્યાઓ આપણને જોવા મળી રહી છે એસએલઆરના પરિણામો શું છે તો કોસ્ટલ ફ્લડિંગ અને ફ્રિકવન્ટ ફ્લડિંગ તો વૈશ્વિક સ્તરે વિશ્વના દસ સૌથી મોટા શહેરોમાંથી આઠ કિનારાની નજીક છે જે દરિયાકાંઠાના પૂરથી જોખમમાં છે દરિયાકાંઠાની જૈવવિવિધતાનો વિનાશ થાય છે તો એસએલઆર એ વિનાશક ધોવાણ વેટલેન્ડ પૂર જલભર અને ક્ષાર સાથેની કૃષિ જમીનનું દૂષણ અને જૈવવિવિધતા માટે ખોવાયેલા રહેઠાણનું કારણ બની શકે છે ખતરનાક તોફાન સર્જાવાને પણ આભારી છે તો ઊંચા દરિયાઈ સ્તરો વધુ ખતરનાક વાવાઝોડા અને ટાઈકોન સાથે સુસંગત છે જે જીવન અને મિલકતને નુકસાન તરફ દોરી જાય છે આ ઉપરાંત પારસી અને આંતરદેશીય સ્થળાંતર કરવું પડે છે તો નીચાણવાળા દરિયાકાંઠાના વિસ્તારોમાં પૂરને કારણે લોકોને ઉચ્ચ જમીન પર સ્થળાંતર કરવાની ફરજ પડી રહી છે જેના કારણે વિસ્થાપન અને વિસ્થાપનના બદલામાં વિશ્વભરમાં શરણાર્થી સંકટ ધીરે ધીરે સર્જાતું જાય છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર શું અસર પડે છે તો દરિયાકાંઠાના પાણીના સ્તરમાં વધારો થવાની સંભાવના ઇન્ટરનેટ એક્સેસ જેવી મૂળભૂત સેવાઓને જોખમમાં મૂકે છે આંતરદેશીય જીવન માટે ખતરો ઊભો કરે છે તો વધતા સમુદ્રો ક્ષારથી જમીન અને ભૂગર્ભ જળને પ્રદૂષિત કરી શકે છે અને દરિયા કિનારાથી દૂર જીવનને જોખમમાં મૂકે છે પર્યટન અને લશ્કરી તૈયારીઓ તો દરિયાકાંઠાના વિસ્તારોના પ્રવાસન અને લશ્કરી તૈયારીઓ પર પણ એસએલઆરમાં વધારો થવાથી નકારાત્મક અસર થશે બરાબર તો એસએલઆરના ઘણા બધા ગેરફાયદાઓ છે જેની અહીંયા આપણે ચર્ચા કરી છે ભારતનો કેસ શું છે તો ભારતનો લગભગ સાત હજાર પાંચસો સોળ કિલોમીટર જેટલો લાંબો જે દરિયાકિનારો છે તેમાં મુખ્ય ભૂમિ પર પાંચ હજાર ચારસો બાવીસ કિલોમીટરનો દરિયાકિનારો જે નવ રાજ્યો અને ચાર કેન્દ્રશાસિત પ્રદેશો પર છે તથા બાકીના જે ટાપુઓ છે આ આંદામાન નિકોબાર અને લક્ષદ્વીપ ત્યાં બે હજાર ચોરાણું કિલોમીટરનો સમાવેશ કરે છે દરિયા કિનારો દેશના વેપારમાં નેવ ટકા હિસ્સો ધરાવે છે અને તે ત્રણ હજાર ત્રણસો એકત્રીસ દરિયાકાંઠાના ગામો અને તેરસો બ્યાસી ટાપુઓ પર ફેલાયેલો છે સંબંધિત પહેલો કહી છે તો કોસ્ટલ રેગ્યુલેશન ઝોન ક્લાઇમેટ ચેન્જ પર નેશનલ એક્શન પ્લાન તો ભારતમાં રાષ્ટ્રીય સ્તરે આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે રેગ્યુલેશન બનાવવામાં આવ્યા છે આંતરરાષ્ટ્રીય સ્તરે ટેમ્પરેચરને વધતું રોકવા માટે આપણી પાસે પેરિસ સંધિ જેવા અગત્યના અને સીઓપી ટ્વેન્ટી સિક્સ જેવા અગત્યના રિઝોલ્યુશન હાજર છે બરાબર ચાલો તો આપણે ઓવરઓલ વાત કરી કે કેમ કોઈ દેશે પોતાની રાજધાનીને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ કરવી પડે છે જેમાં આપણે ઇન્ડોનેશિયાના ઉદાહરણથી ટૉપિકને સમજ્યા છે નેક્સ્ટ જે આપણો ટોપિક છે તે મેઘાલય મણિપુર અને ત્રિપુરાના રાજ્ય સ્થાપના દિવસ સાથે જોડાયેલો છે તો તાજેતરમાં મેઘ મણિપુર મેઘાલય અને ત્રિપુરાના રાજ્ય સ્થાપના દિવસ કે જે હતો એકવીસમી જાન્યુઆરીએ એ દિવસ પર વડાપ્રધાન અને અન્ય ડિગ્નેટરીઝ દ્વારા ત્રણેય પૂર્વોત્તર રાજ્યોની પરંપરા અને સંસ્કૃતિની પ્રશંસા કરવામાં આવી છે એકવીસમી જાન્યુઆરી ઓગણીસો બેતાળીસના રોજ ત્રણેય રાજ્યો ઉત્તર પૂર્વીય ક્ષેત્ર નોર્થ ઈસ્ટ રિજિયન રીઓર્ગેનાઇઝેશન અધિનિયમ નાઇન્ટીન સેવન્ટી વન હેઠળ સંપૂર્ણ રાજ્ય બન્યા હતા બરાબર તો જુઓ મણિપુર મેઘાલય અને ત્રિપુરા ત્રણ અલગ રાજ્ય બનાવવામાં આવ્યા હતા એ પહેલાં એ સંયુક્ત રાષ્ટ્ર સંયુક્ત આસામ રાજ્ય હતું બરાબર તો પંદરમી ઓગસ્ટ મણિપુર કેવી રીતના ભારત સાથે વિલીનીકરણ થયું આપણને પાંચસો બાસઠ રજવાડાઓ સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિકા જૂનાગઢની સ્ટોરી હૈદરાબાદની સ્ટોરી જમ્મુ કાશ્મીરની સ્ટોરી આપણને બધાને ખબર છે કારણ કે ઇતિહાસમાં બહુ ડિટેલમાં આપણે આ બધી વાતો ભણી ગયા છે મણિપુરનું ભારત સાથે વિલીનીકરણ કઈ રીતે થયું તો પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાળીસ પહેલાં શાંતિપૂર્ણ વાટાઘાટો દ્વારા તમામ રાજ્યો કે જેના પ્રદેશો ભારતની નવી સીમાઓ સાથે જોડાયેલા હતા તેને ભારતીય સંઘમાં એ લોકો જોડાવા માટે રાજી થઈ ગયા કેમ કારણ કે બધાને જેવું હતું કે અલ્ટિમેટલી તો અમારે ભારત સાથે જોડાવાનું જ છે કેમ કારણ કે જો પ્રેમથી નહીં જોડાઈએ તો સેના દ્વારા ભારત અમારી અમારા પર કબજો કરશે તો એટલે ઘણા બધાએ અને ઘણા બધાને પોતાનું ભવિષ્ય ભારત સાથે જોડાવામાં યોગ્ય લાગ્યું અને એટલે ઘણા બધા દેશી રજવાડાઓ ભારત સાથે જોડાયા મોટાભાગના રાજ્યોના શાસકોએ ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એસેસન નામના દસ્તાવેજ બરાબર ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એસેસન એટલે તમે જ્યારે કોઈ ભારત સંઘમાં જોડાવ છો અથવા કોઈ દેશ કે કોઈ રાજ્ય સાથે જોડાવ છો ત્યારે એ માટેનો કરાર જેને કહેવાય ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એસેસન નામના દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા હતા જેનો અર્થ એ થયો કે તેમનું રાજ્ય ભારતના સંઘનો ભાગ બનવા માટે સંમત છે આઝાદીના થોડા દિવસો પહેલાં મણિપુરના મહારાજા બોધચંદ્રસિંહે મણિપુરની આંતરિક સ્વાયત્તતા જાળવવામાં આવશે તેવી ખાતરી પર ભારત સરકાર સાથે જોડાણના સાધન પર હસ્તાક્ષર કર્યા જાહેર અભિપ્રાયના દબાણ હેઠળ એટલે કે જે પબ્લિક ઇમ્પોર્ટન્સ હતું અથવા તો જે પબ્લિક પ્રેશર હતું એના દબાણ હેઠળ મહારાજાએ જૂન ઓગણીસો અડતાળીસમાં મણિપુરમાં ચૂંટણીઓ યોજી અને રાજ્ય બંધારણીય રાજાશાહી બન્યું આમ મણિપુર ભારતનો પહેલો ભાગ હતો જેણે સાર્વત્રિક પુખ્ત મતાધિકારના આધારે ચૂંટણી યોજી હતી બરાબર મણિપુરની વિધાનસભામાં મણિપુરના ભારતમાં વિલીનીકરણના પ્રશ્ન પર તીવ્ર મતભેદો હતા ભારત સરકાર મણિપુરની લોકપ્રિય ચૂંટાયેલી વિધાનસભાની સલાહ લીધા વિના સપ્ટેમ્બર ઓગણીસસો ઓગણપચાસમાં વિલીનીકરણ કરાર પર હસ્તાક્ષર કરવા માટે મહારાજા પર દબાણ કરવામાં સફળ રહી બરાબર ત્યાંની વિધાનસભા ત્યાંના ચૂંટાયેલા પ્રતિનિધિઓને ઇચ્છતા હતા કે મણિપુર ભારતમાં જોડાય બહુમતી એવું ઈચ્છતા હતા કે મણિપુર સ્વતંત્ર રહેવું જોઈએ છતાં પણ ત્યાંના મહારાજા પર દબાણ કરીને ભારતના નેતાઓએ અલ્ટિમેટલી મણિપુરને ભારત સાથે જોડી દીધું ત્રિપુરાનું ભારત સાથે વિલીનીકરણ કઈ રીતના થયું તો પંદરમી નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના રોજ ભારતીય સંઘ સાથે વિલીનીકરણ થયેલું ત્રિપુરા એક રજવાડું હતું ભારતની આઝાદી પહેલા તુરંત જ સિંહાસન પર બેઠેલા છેલ્લા રાજા બીર બિક્રમનું સત્તરમી મે ઓગણીસો સુડતાળીસના રોજ અવસાન થયું હતું તેમના અવસાન પછી તેમના સગીર પુત્ર કિરી બિક્રમ માણિક્યએ ત્રિપુરાની રાજગાદી સંભાળી પરંતુ તેઓ સગીર હોવાથી શાસન કરી શક્યા નહીં બરાબર તે સમયે પણ બ્રિટિશરોના ઘણા બધા કાયદાઓ અમલમાં હતા તેથી તેમની વિધવા રાણી કંચનપ્રભાએ ત્રિપુરાની રિજન્સીનો હવાલો સંભાળ્યો અને વહીવટી હવાલો પણ એમની રાણીએ સંભાળી લીધો ભારતીય સંઘમાં ત્રિપુરાના સામ્રાજ્યના વિલીનીકરણ માટે તેણીની મહત્ત્વની ભૂમિકા હતી તો અલ્ટિમેટલી એમણે રાજ્ય સંભાળ્યું પરંતુ એમને પણ એવું ઠીક લાગ્યું કે ત્રિપુરા રાજ્યના ભવિષ્ય માટે ભારતમાં જોડાવવું અસરકારક રહેશે અને સારું રહેશે એટલા માટે ત્રિપુરાને ભારતમાં જોડવામાં આવ્યું મેઘાલયનું ભારતમાં કઈ રીતે વિલીનીકરણ થયું તો નાઇન્ટીન ફોર્ટી સેવનમાં ગારો અને ખાસી પ્રદેશના શાસકોએ નવા સ્વતંત્ર ભારતમાં પ્રવેશ કર્યો મેઘાલય ભારતના ઉત્તર પૂર્વીય ક્ષેત્રમાં સ્થિત એક નાનું પર્વતીય રાજ્ય કે જે બે એપ્રિલ ઓગણીસો સિત્તેરના રોજ આસામ રાજ્યની અંદર એક સ્વાયત્ત રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું હતું જેમાં સંયુક્ત ખાસી અને જૈંતિયા હિલ્સ તથા ગારો હિલ્સ જિલ્લાઓનો સમાવેશ થાય છે ઓગણીસો બેતાળીસ સુધી બહુ બધી લડતો ચાલી પૂર્ણ રાજ્ય માટે તો ઓગણીસો બેતાળીસમાં પૂર્વોત્તર ભારતના રાજકીય નકશામાં મોટો ફેરફાર થયો મણિપુર અને ત્રિપુરાના બે કેન્દ્રશાસિત પ્રદેશો અને મેઘાલયના ઉપરાજ્યને રાજ્યનો દરજ્જો મળ્યો જો ઉપરાજ્ય કેમ કહેવામાં આવે કારણ કે આસામનું જ એક સ્વાયત્ત પ્રદેશ હતું એને અલગથી રાજ્ય બનાવવામાં આવેલું નહીં અને આજે પણ તમે જો તો મેઘાલય અને આસામ વચ્ચે રિસેન્ટલી બે હજાર એકવીસમાં ઘણી મોટી બોર્ડર ડિસ્પ્યુટ થઈ છે ત્યાંના જે પ્રાદેશિક કબીલ કબીલાઓ છે પ્રાદેશિક આદિવાસીઓ છે એ લોકો વચ્ચે વિસ્તારને લઈને પોતાના પ્રભુત્વને સ્થાપિત કરવા માટે ઘણી મોટી લડત હિંસક લડત થઈ છે બરાબર ને એટલા જ માટે આજે આપણે આપસપા વિશે પણ વાત કરી છે ફેબ્રુઆરીના કરંટ અવેર્સના લેક્ચરમાં કે આપાને પણ નાગાલેન્ડમાં એક્સટેન્ડ કરવામાં આવ્યો છે તો એનું પણ આ જ કારણ છે કે ત્યાંના જે આદિવાસી વિસ્ત વિસ્તારો છે આદિવાસી સમુદાયો છે તે લોકો એકબીજા સાથે વિસ્તારને લઈને ભાષાને લઈને રહેણીકરણીને લઈને આર્થિક પ્રાયોજનોને લઈને ઘણીવાર એકબીજા સાથે લડતા જોવા મળે છે બરાબર તો આપણી વાત થઈ સ્ટેટહૂડ ઓફ ધી મણિપુર મેઘાલય અને ત્રિપુરા વિશેની રાજ્ય સ્થાપના દિવસ વિશેની જે એકવીસમી જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવ્યો છે નેક્સ્ટ જે આપણો ટૉપિક છે તે વાઘના સંરક્ષણ સાથે જોડાયેલો છે તો તાજેતરમાં વાઘના સંરક્ષણ માટેની જે મંત્રીઓની પરિષદ છે મિનિસ્ટરિયલ કોન્ફરન્સ છે તેની ચોથી આવૃત્તિ યોજવામાં આવી હતી અને જેનું નામ છે એશિયા મિનિસ્ટ્રીઅલ કોન્ફરન્સ ઓન ટાઈગર કોન્ઝર્વેશન તો તાજેતરમાં વાઘના સંરક્ષણ પર ચોથી એશિયાઈ મંત્રી સ્તરીય પરિષદ યોજાઈ હતી ભારતીય નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી કે જેને આપણે એનટીસીએના નામે ઓળખીએ છીએ નેશનલ ટાઈગર કોન્ઝર્વેશન ઓથોરિટીએ પણ વાઘના પુનઃ પ્રસાર માટે માર્ગદર્શિકા દાખલ કરવાનો નિર્ણય લીધો છે જેનો ઉપયોગ અન્ય વાઘ કેટેગરીના દેશો દ્વારા કરી શકાય છે બરાબર તો આપણે વાઘના રી ઇન્ટ્રોડક્શન માટે કઈ રીતનો જે પ્લાન બનાવ્યો છે તે આપણે બીજા દેશો સાથે આ અંતર્ગત શેર કરવાના છે વૈશ્વિક વાઘ પુનઃપ્રાપ્તિ કાર્યક્રમ તરફ પ્રગતિ અને વાઘ સંરક્ષણ માટેની પ્રતિબદ્ધતાઓની સમીક્ષા કરવા માટે આ પરિષદ એક મહત્વપૂર્ણ ઘટના છે બરાબર તો જેટલા પણ વાઘ ધરાવતા દેશો છે વાઘ એ તમારી ફૂડ ચેઇનનો એક બહુ અગત્યનો ભાગ છે ટોપ પ્રેડેટર છે બરાબર તમારા જે ફૂડ પિરામિડ છે તેમાં સૌથી ઉપરની ટોચ પર કોણ છે વાઘ છે તો જો વાઘની સંખ્યામાં ઘટાડો થાય તો અલ્ટિમેટલી ફૂડ ચેઇનમાં ઇમ્બેલેન્સ ઊભું થશે બરાબર અને એટલા માટે વાઘના પુનઃ પ્રસાર માટે પુનઃ વસવાટ માટે જ્યાં જ્યાં અનુકૂળ દેશોમાં એનું વાતાવરણ છે તે દેશો સાથે મળીને પ્રયાસ કરી રહ્યા છે તો વૈશ્વિક વાઘ પુનઃ પ્રાપ્તિ કાર્યક્રમ તરફ પ્રગતિ અને વાઘ સંરક્ષણ માટેની પ્રતિબદ્ધતાઓની સમીક્ષા કરવા માટે આ પરિષદ એક મહત્ત્વપૂર્ણ ઘટના છે તેનું આયોજન મલેશિયા અને ગ્લોબલ ટાઈગર ફોરમ દ્વારા કરવામાં આવ્યું હતું ગ્લોબલ ટાઈગર સમિટ માટે નવી દિલ્હીની ઘોષણાને અંતિમ સ્વરૂપ આપવા માટે ભારત વાઘ શ્રેણીના દેશોને સુવિધા આપશે ભારત આ વર્ષના અંતમાં બે હજાર બાવીસમાં રશિયામાં યોજાનારી કોન્ફરન્સમાં જે ફાઇનલ ડ્રાફ્ટ છે તે રજૂ કરશે બે હજાર દસમાં નવી દિલ્હી ખાતે પ્રી ટાઈગર સમિટ બેઠક યોજાઈ હતી જેમાં ગ્લોબલ ટાઈગર સમિટ માટે વાઘ સંરક્ષણ અંગેના ડ્રાફ્ટ ડિક્લેરેશનને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું ભારત ટાઈગર રેન્જ કન્ટ્રીઝ એટલે કે ગ્લોબલ ટાઈગર ફોરમના આંતર સરકારી પ્લેટફોર્મના સ્થાપક સભ્યોમાંનું એક છે વર્ષોથી જીટીએફ એ ભારત સરકાર ભારતમાં વાઘના રાજ્યો અને વાઘ શ્રેણીના દેશો સાથે નજીકથી કામ કરતી વખતે બહુવિધ વિષયોના ક્ષેત્રો પર તેના કાર્યક્રમને વિસ્તાર્યો છે તથા જીટીએફમાં વાઘ શ્રેણીના અન્ય દેશો ગયા ગયા છે તો બાંગ્લાદેશ ભૂટાન ભારત કંબોડિયા નેપાળ મ્યાનમાર અને વિયેતનામ આ બધામાં તમને વાઘની સંખ્યા વધુ જોવા મળશે વાઘના સંરક્ષણનું મહત્વ શું છે કેમ આપણે વાઘના સંરક્ષણ માટે આટલું બધું ફંડ આપીએ છે આટલા બધા પ્રયાસો કરીએ છીએ તો ઇકોલોજીકલ પ્રક્રિયાઓના નિયમનમાં વાઘનું સંરક્ષણ બહુ અગત્યનું છે વાઘ કે જે ઇકોસિસ્ટમમાં ટોચના શિકારી તરીકે કામ કરે છે તે ઇકોલોજીકલ પ્રક્રિયાઓને નિયમન અને કાયમી રાખવા માટે મહત્વપૂર્ણ છે જંગલો સ્વચ્છ હવા પાણી પરાગનયન તાપમાન નિયમન વગેરે જેવી પર્યાવરણીય સેવાઓ પૂરી પાડવા માટે જાણીતા છે ખાદ્ય સાંકળ જાળવવા માટે પણ અગત્યના છે જે મેં ફૂડ ચેનની વાત કરી તો તે એક ટોચનો શિકારી છે જે ખાદ્ય શૃંખલાની ફૂડ ચેનની ટોચ પર છે અને જંગલી જે સસ્તન પ્રાણીઓ છે તેની વસ્તીને નિયંત્રણમાં રાખે છે જે મેમલ્સ છે તેને નિયંત્રણમાં રાખે છે

તથા વન્ય પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિની નાશપ્રાય પ્રજાતિમાં આંતરરાષ્ટ્રીય વેપારભાર સંમેલન એટલે કે સાઇટ્સના પરિશિષ્ટ એકમાં છે તો જ્યારે પણ આપણે કોઈ સ્પીશીઝ વિશે કોઈ પ્રજાતિ વિશે વાંચીશું ત્યારે આપણે આઈયુસીએન વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ અને સાઇટ્સ વિશે એમનું સંરક્ષણ સ્ટેટસ હંમેશા યાદ રાખીશું ભારતમાં વાઘની વસ્તીનું સ્ટેટસ શું છે તો વૈશ્વિક સ્તરે વાઘની સિત્તેર ટકાથી વધુ વસ્તી ક્યાં છે ભારતમાં છે ભારતના અઢાર રાજ્યોમાં ફેલાયેલા તેર વાઘ અનામતમાં વાઘની વસ્તી આપણને જોવા મળે છે અને બે હજાર અઢારની છેલ્લી વાઘ વસ્તી અનુસાર વાઘની વસ્તીમાં ઘણો સારો વધારો આપણને જોવા મળ્યો છે ગુરુ ઘસીદાસ જે કે જે છત્તીસગઢમાં આવેલું છે એ ત્રેપનમું ટાઈગર રિઝર્વ છે અન્ડરલાઇન કરવાનું કે ગુજરાતમાં એક પણ ટાઈગર રિઝર્વ નથી બરાબર ગુજરાતમાં દેર ઇઝ નો ટાઈગર રિઝર્વ ભારતે બે હજાર અઢારમાં જ વાઘની વસ્તી બમણી કરવાની નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે વાઘ સંરક્ષણ અંગેના સેન્ટ પિટ્સબર્ગ ઘોષણાના લક્ષ્યાંક વર્ષ બે હજાર બાવીસ કરતાં ચાર વર્ષ આગળ છે હવે ભારતની વાઘ શાસનની સફળતાનું મોડેલ સિંહ ડોલ્ફિન ચિત્તો સ્નો લેપડ જેને હિમચિત્તા તરીકે ઓળખવામાં આવે છે તથા અન્ય નાની જંગલી બિલાડીઓ માટે વન્યજીવો માટે નકલ કરવામાં આવી રહ્યું છે જ્યારે દેશ તેની ઐતિહાસિક શ્રેણીમાં ચિત્તાને રજૂ કરવાના થસોડ પર છે તો આપણે ચિત્તાના રી જે ટોપિક હતો તે ઓલરેડી ભણી ચૂક્યા છે પ્રોજેક્ટ ટાઈગરની જે સફળતા છે એને લઈને આપણે ગેંગેડિક ડોલ્ફિન સિંહ તથા ચિત્તા માટે આપણે સેમ ટાઈપના પ્રોજેક્ટ્સ આવનારા વર્ષોમાં ઇન્ટ્રોડ્યુસ કરવાના છે બરાબર અને એની આશા છે કે એ પ્રોજેક્ટ્સ પણ બહુ સારી રીતે સફળ થશે કયા કયા સંબંધિત પગલાં લેવામાં આવ્યા છે તો કન્ઝર્વેશન એશ્યોરન્સ અને ટાઈગર સ્ટાન્ડર્ડ્સ નામનું એક રેટિંગ એજન્સી અથવા તો રેટિંગ જે પદ્ધતિ છે તે શરૂ કરવામાં આવી છે તો ભારતમાં ચૌદ ટાઈગર રિઝર્વને પહેલેથી જ આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેશનલ કન્ઝર્વેશન અશ્યોરન્સ એટલે કે સંરક્ષણ ખાતરી અને ટાઈગર સ્ટાન્ડર્ડ્સ માન્યતા આપવામાં આવી છે અને સીએટીએસ માન્યતા હેઠળ વધુ ટાઈગર રિઝર્વને લાવવાના પ્રયાસો ભારત સરકાર દ્વારા ચાલુ છે બરાબર તો એક પ્રકારની રેટિંગ એજન્સી છે જે કોઈ ટાઈગર રિઝર્વને માની લો કે સીએટીએસ રેટિંગ મળ્યું છે તો એનો મતલબ એ થશે કે એ ટાઈગર રિઝર્વમાં વાઘના સંરક્ષણ માટેની ઉત્તમ સુવિધાઓ ઉત્તમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ છે પ્રોજેક્ટ ટાઈગર શું છે તો ઓગણીસો તોતેરમાં શરૂ કરાયેલો પર્યાવરણ વન અને આબોહવા પરિવહન મંત્રાલયની કેન્દ્રીય પ્રાયોજિત યોજના છે તથા તે દેશના રાષ્ટ્રીય ઉદ્યાનોમાં વાઘ માટેના આશ્રયસ્થાનો પૂરા પાડે છે બરાબર તો પ્રોજેક્ટ ટાઈગર માટે પાછળથી એનટીસીએ બનાવવામાં આવ્યું અને એનટીસીએને એક સ્વાયત્ત સંસ્થા બનાવવામાં આવી જેથી કરીને વાઘના સંરક્ષણની જે પ્રક્રિયાઓ છે તેને ઝડપી રીતે પૂરી કરી શકાય અંદાજપત્રીય ફાળવણી તો વાઘ સંરક્ષણ માટે અંદાજપત્રિય ફાળવણી એટલે કે બજેટમાં કેટલી ફાળવણી કરવામાં આવી છે તો બે હજાર ચૌદમાં જે આપણે એકસો પંચ્યાસી કરોડ રૂપિયા અલોટ કરતા હતા બે હજાર બાવીસના બજેટમાં તેને ત્રણસો કરોડ રૂપિયા અલોટ કરવામાં આવ્યા છે ફ્રન્ટલાઈન સ્ટાફને મદદ કરવાની પણ યોજના છે તો ફ્રન્ટલાઇન સ્ટાફ કે જે વાઘ સંરક્ષણનો મહત્ત્વનો સ્તંભ છે તેણે શ્રમ અને રોજગાર મંત્રાલયની તાજેતરની પહેલ અને આયુષ્યમાન યોજના હેઠળ પાંચ લાખ રૂપિયાનું આરોગ્ય કવચ ઈ શ્રમ પોર્ટલ હેઠળનો કરાર આધારિત અસ્થાયી કામદારને બે લાખ રૂપિયાના જીવનનું વીમા કવચ પણ આપ્યું છે જેને જીવન વીમા તરીકે ઓળખવામાં આવે છે તે પણ એમને આપવામાં આવ્યું છે અને ઘણા બધા અન્ય ડિસ્ટ્રિક્ટ લેવલ પર સ્ટેટ લેવલ પર આ પ્રકારના પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે તો મેપમાં તમને આખા આખા જે ત્રેપન ટાઈગર રિઝર્વ છે જે પણ રાજ્યોમાં ત્યાંના નકશા પર તમને દર્શાવવામાં આવ્યું છે બહુ ધ્યાનથી આ નકશાને તમારે જોવાનો પરીક્ષામાં અવારનવાર ટાઈગર રિઝર્વ્સ વિશે આપણને પૂછવામાં આવે છે નેક્સ્ટ જે આપણો ટૉપિક છે તે છે સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ બરાબર તો રિસેન્ટલી ઇસરો દ્વારા એનું સફળ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે અને સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ એટલે શું કે નાના ઉપગ્રહોને લોન્ચ કરવા માટે અત્યારે આપણે જીએસએલવી અને પીએસએલવી જેવા હાઈફાઈ લોન્ચ વ્હીકલ્સ વાપરીએ છીએ બરાબર પ્રક્ષેપણ વાહન એને બદલે એને કારણે શું થાય છે કે વજન વધી જાય છે આખા જે પ્રોજેક્ટ છે તેનું આ ઉપરાંત કોસ્ટ વધી જાય છે જે કિંમત છે તેમાં ઘણો વધારો થઈ જાય છે તો એને બેલેન્સ કરવા માટે ઇસરો દ્વારા એસએસએલવી લોન્ચ કરવામાં આવ્યું છે તો તાજેતરમાં ભારતીય અવકાશ સંશોધન સંસ્થા એટલે કે ઈસરોના અધ્યક્ષે ઇસરોના નવા અધ્યક્ષ કોણ છે એસ સોમનાથ ઈસરોના નવા અધ્યક્ષ છે જે કે સોમનાથને રિપ્લેસ કરશે તો તાજેતરમાં ભારતીય અવકાશ સંશોધન સંસ્થાના અધ્યક્ષે એપ્રિલ બે હજાર બાવીસમાં એસએસએલવી માઇક્રોસેટના લોન્ચનો ઉલ્લો ઉલ્લેખ કર્યો છે તથા આ ઉલ્લેખ એટલા માટે કરવામાં આવ્યો છે આ કેમ સ્પેશિયલ છે તો એસએસએલવી દ્વારા માઇક્રોસેટ લોન્ચ કરવામાં આવશે તો એસએસએલવી એટલે કે સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલનો ઉદ્દેશ્ય નાના ઉપગ્રહોને પૃથ્વીની નીચી ભ્રમણ કક્ષામાં પ્રક્ષેપિત કરવા માટે બજારને પૂરો પાડવાનો છે જે વિકાસશીલ દેશો નાના ઉપગ્રહો માટેની યુનિવર્સિટીઓ તથા ખાનગી કોર્પોરેશનોની જરૂરિયાતો પૂરી કરવા તાજેતરના વર્ષોમાં એને લોન્ચ કરવામાં આવ્યું છે વિશેષતાઓ શું છે એની તો તે માત્ર એકસો દસ ટન વજનનું સૌથી નાનું પ્રક્ષેપણ વ્હીકલ છે તેને એકીકૃત થવામાં એટલે કે તેને ઇન્ટીગ્રેટ કરવામાં માત્ર બોતેર કલાકનો સમય લાગશે જ્યારે અત્યારના જે લોન્ચ વ્હીકલ છે જીએસએલવી અને પીએસએલવી એને ઇન્ટીગ્રેટ કરવામાં સિત્તેર દિવસ જેટલો સમય લાગી શકે છે એસેમ્બલિંગ કરવામાં સિત્તેર દિવસ જેટલો સમય લાગે છે તે પાંચસો કિલો સુધીના વજનના ઉપગ્રહોને પૃથ્વીની લોઅર અર્થ ઓર્બિટમાં લઈ જઈ શકે છે જ્યારે અજમાયશ અને પરીક્ષણ કરાયેલ પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ હજાર કિલોગ્રામની રેન્જમાં ઉપગ્રહોને લોન્ચ કરી શકે છે એસએસએલવી એ ત્રણ તબક્કાનું તમામ નક્કર વાહન છે અને તે પાંચસો કિલોમીટર લો અર્થ ઓર્બિટ અને ત્રણસો કિલોગ્રામના ટુ સનસિન્ક્રોનસ ઓર્બિટમાં પાંચસો કિલોગ્રામ સુધીના સેટેલાઇટ માસને લોન્ચ કરવાની ક્ષમતા ધરાવે છે બરાબર તો અલગ અલગ ઓર્બિટ પ્રમાણે એની વજન ઉઠાવવાની ક્ષમતા અલગ અલગ છે તે એક સમયે બહુવિધ માઇક્રો સેટેલાઇટ્સ લોન્ચ કરવા માટે સંપૂર્ણ રીતે અનુકૂળ પણ છે અને બહુવિધ ઓર્બિટર ડ્રોપ ઓફને પણ એ સપોર્ટ કરે છે એસએસએલવીની મુખ્ય વિશેષતાઓ ઓછી કિંમત છે ઓછા ટર્ન અરાઉન્ડ ટાઈમ સાથે બહુવિધ ઉપગ્રહોને સમાયોજિત કરવામાં લવચિકતા ફ્લેક્સિબિલિટી છે એનામાં માંગ પર પ્રક્ષેપણની શક્યતા છે તથા લઘુત્તમ પ્રક્ષેપણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એસએસએલવી માટે જરૂરી છે અને આવનારા ભવિષ્યમાં જેટલા પણ નાના ઉપગ્રહો છે કે જે પાંચસો કિલોગ્રામથી ઓછું વજન ધરાવે છે તે બધાને એસએસએલવી દ્વારા લોન્ચ કરવામાં આવશે સરકારે કુલ એકસો ઓગણ કરોડ રૂપિયા આના માટે ફાળવ્યા છે જે અંતર્ગત ત્રણ ડેવલપમેન્ટ ફ્લાઇટ્સ એસએસએલવી ડી વન એસએસએલવી ડી ટુ અને એસએસએલવી ડી થ્રી વાહન પ્રણાલીના વિકાસ અને લાયકાત અને ઊંડાણ પ્રદર્શન સહિત ના પ્રોજેક્ટનું સંચાલન કરશે ઈસરોના નવા અધ્યક્ષ ડૉક્ટર એસ સોમનાથ બે હજાર અઢારથી તિરુવનંતપુરમમાં વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરના ડિરેક્ટર તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન એસએસએલવીની ડિઝાઇન અને વિકાસ કરવાનો શ્રેય આપવામાં આવે છે એસએસએલવીની પ્રથમ ફ્લાઇટ જુલાઈ બે હજાર ઓગણીસમાં શરૂ થવાની હતી પરંતુ કોવિડ નાઇન્ટીનના રેસ્ટ્રિક્શનને કારણે તેને થોડી ડિલે કરવામાં આવી છે તો તમામ વાતો કરીએ આપણે એસએસએલવી વિશે એસએસએલવીનું અગત્ય શું છે તો એસએસએલવીના વિકાસ અને ઉત્પાદનથી અવકાશ ક્ષેત્ર અને ખાનગી ભારતીય ઉદ્યોગો વચ્ચે વધુ તાલમેલ સર્જાવાની અપેક્ષા છે જે અવકાશ મંત્રાલયનો મુખ્ય હેતુ છે ભારતીય ઉદ્યોગ પાસે પીએસએલવીના ઉત્પાદન માટે એક કન્સોર્શિયમ છે અને એકવારનું પરીક્ષણ થઈ જાય પછી એસએસએલવીનું ઉત્પાદન કરવા માટે આપણે માસ ઉત્પાદન એનું કરી શકીશું નવી નિર્મિત ઇસરોની કમર્શિયલ આર્મ ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડના આદેશોમાંથી એક એ એસએસએલવી અને વધુ શક્તિશાળી પીએસએલવીનું ભારતમાં ખાનગી ક્ષેત્ર સાથે ભાગીદારીમાં ટેકનોલોજી ટ્રાન્સફર દ્વારા મોટાભાય ઉત્પાદનો કરવાનો એનો મુખ્ય હેતુ છે તેનો ઉદ્દેશ્ય ભારતીય ઉદ્યોગને ભાગીદારી દ્વારા વ્યાપારી હેતુઓ માટે વર્ષોથી ઇસરો દ્વારા કરવામાં આવેલા સંશોધન અને વિકાસનો ઉપયોગ કરવાનો છે બરાબર તો ન્યૂ સ્પેસ ઇન્ડિયા બનાવવામાં જ એટલા માટે આવી છે કે પ્રાઇવેટ પાર્ટનરશીપ વધારી શકાય અને એમાંથી જે પૈસો આવે છે તેનો તે પૈસાનો ઉપયોગ અવકાશીય સંશોધન માટે કરી શકાય નાના ઉપગ્રહ પ્રક્ષેણો પ્રક્ષેપણો અત્યાર સુધી પીગીબેક રાઇડર્સ પર નિર્ભર છે અને ધ્રુવીય સેટેલાઇટ લોન્ચ વ્હીકલ ફિફ્ટીથી વધુ સફળ પ્રક્ષેપણો સાથે ઇસરોના વર્ક હોર્સ પર મોટા ઉપગ્રહ પ્રક્ષેપણ સાથે એને મોકલવામાં આવશે જેને પરિણામે નાના ઉપગ્રહ પ્રક્ષેપણ મોટા ઉપગ્રહો પ્રક્ષેપણ કર કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે ઈસરો આધારે રાખે છે બરાબર એટલે ઇસરો આવનારા સમયમાં બહુ ડેફિનેટિવલી કે જે નાના ઉપગ્રહો છે તેને એસએસએલવી દ્વારા જે દૂરના ઉપગ્રહો છે તેને જીએસએલવી દ્વારા તથા જે પોલર સેટેલાઇટ વેહીકલ્સ પોલર સેટેલાઇટ્સ એટલે કે જે ધ્રુવીય કક્ષામાં મોકલવાવાળા જે ઉપગ્રહો છે તેને પીએસએલવી દ્વારા લોન્ચ કરવામાં આવશે બરાબર તો આ તમારી તમામ માહિતી છે એસએસએલવી માટેની એકવાર ધ્યાનથી અને ગોથરૂ કરવાની નેક્સ્ટ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી બહુ અગત્યનો ટોપિક અને એ છે કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ બે હજાર એકવીસ તો તાજેતરમાં ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ નામની સંસ્થા દ્વારા કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ બે હજાર એકવીસ બહાર પાડવામાં આવ્યો છે અને ઓવરઓલ જે એવું દર્શાવે છે કે ભાઈ એટી સિક્સ દેશોમાં ક્યાં તો ભ્રષ્ટાચારનું સ્તર એટલું ને એટલું જ છે અથવા તો એનાથી પણ ખરાબ થઈ ગયું છે ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ શું છે તો તે એક આંતરરાષ્ટ્રીય બિન સરકારી સંસ્થા છે જેની સ્થાપના ઓગણીસો ત્રાણુંમાં બર્લિન જર્મનીમાં કરવામાં આવી હધિયન મુખ્યાલય ક્યાં આવેલું છે બર્લિન જર્મનીમાં તેનો બિનલાભકારી હતું એટલે કે એનજીઓ ટાઈપની સંસ્થા છે જેનો હેતુ નાગરિક સામાજિક ભ્રષ્ટાચાર વિરોધી પગલાં સાથે વૈશ્વિક ભ્રષ્ટાચારનો સામનો કરવા અને ભ્રષ્ટાચારથી ઉદભવતી ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા માટેના પગલાં લેવાનો છે તેના સૌથી નોંધપાત્ર પ્રકાશનોમાં ગ્લોબલ કર કરપ્શન બેરોમીટર અને કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સનો સમાવેશ થાય છે તો આ બે પ્રકારના ઇન્ડેક્સ જે ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ નામની સંસ્થા છે તે જાહેર કરે છે નિષ્ણાતો અને ઉદ્યોગપતિઓના મતે ઇન્ડેક્સ એ એકસો એંસી દેશો અને પ્રદેશોને જાહેર ક્ષેત્રના ભ્રષ્ટાચારના તેમના કથિત સ્તર દ્વારા રેન્ક આપે છે એટલે એકસો એંસી જેટલા દેશોમાં સામાજિક સ્તરે અથવા તો જાહેર જાહેર સ્તર પર ભ્રષ્ટાચારનું શું લેવલ છે તેને આધારે એને રેન્કિંગ આપવામાં આવે છે તે તેર સ્વતંત્ર ડાટા સ્ત્રોતો પર આધાર રાખે છે અને શૂન્યથી સોના સ્કેલનો ઉપયોગ કરે છે જેમાં શૂન્ય અગર કોઈને સ્કોર મળે છે તો અત્યંત ભ્રષ્ટ દેશ છે અને સો એ ખૂબ જ ચોખ્ખો દેશ છે જ્યાં ભ્રષ્ટાચારનું જે મેઝરમેન્ટ છે તે કેવું છે એકદમ ઓછું છે બરાબર એટલે ભ્રષ્ટાચારની હાજરી કેવી છે એકદમ ઓછી છે બે તૃતીયાંશ કરતા વધુ દેશો દુનિયાના અડસઠ ટકાના સ્કોર એટલે અડસઠ ટકા દેશો પચાસથી નીચે છે અને સરેરાશ વૈશ્વિક સ્તો સ્કોર જે છે તે ફોર્ટી થ્રી પર સ્થિર છે બે હજાર બારથી પચીસ દેશોએ તેમના સ્કોરમાં નોંધપાત્ર સુધારો કર્યો છે પરંતુ તે જ સમયગાળામાં ઇક્વિવેલેન્ટ એટલા જ દેશોએ ત્રેવીસ દેશોમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે ટોચના કલાકારો કયા છે તો આ વર્ષે ટોચના દેશો ડેનમાર્ક ફિનલેન્ડ અને ન્યૂઝીલેન્ડ છે તથા દરેકના ઇઠ્યાસી સ્કોર મળેલો છે એટલે જે ટોપના સ્કોર છે જુઓ એ પણ સોથી એકદમ નજીક નથી ત્યાં પણ એ લોકોને જે હાઇએસ્ટ સ્કોર છે જે ડેનમાર્ક ફિનલેન્ડ અને ન્યૂઝીલેન્ડ તેમને ઇઠ્યાસીનો સ્કોર મળેલો છે નોર્વે પંચ્યાસીના સ્કોર સાથે બીજા ક્રમે સિંગાપોર પંચ્યાસીના સ્કોર સાથે બીજા ક્રમે તથા સ્વીડન પણ પંચ્યાસીના સ્કોર સાથે બીજા ક્રમે છે સ્વિટરલેન્ડ ત્યારબાદ નેધરલેન્ડ લક્ઝમબર્ગ અને જર્મની એ ટોપ ટેનની સૂચિને પૂરી કરે છે જે બોટમ પરફોર્મર્સ છે તે કયા કયા છે તો દક્ષિણ સુદાન સીરિયા અને સોમાલિયા ઇન્ડેક્સમાં સૌથી તળિયા પર છે આ ઉપરાંત સશસ્ત્ર સંઘર્ષ અથવા સરમુખત્યારશાહીનો અનુભવ કરતા દેશો વેનેઝુએલા અફઘાનિસ્તાન ઉત્તર કોરિયા યમન ગીની લીબિયા તુર્કમેનિસ્તાન સહિતના ઘણા દેશો ઓછા સ્કોર ધરાવે છે એનું મુખ્ય કારણ એ લોકોની જે ઇન્સ્ટેબલ પોલિટિકલ સિચ્યુએશન છે તે એનું મુખ્ય કારણ છે ભારતનું પ્રદર્શન કેવું રહ્યું છે તો વર્તમાન ઇન્ડેક્સમાં ભારત એકસો એંસી દેશોમાં પંચ્યાસીમાં ક્રમે છે બે હજાર વીસમાં આપણે છ્યાસીમાં ક્રમે હતા અને બે હજાર ઓગણીસમાં આપણે એંસીમાં ક્રમે હતા તો વર્તમાન ઇન્ડેક્સમાં ભારત એકસો એંસી દેશોમાં પંચ્યાસીમાં ક્રમે છે ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલે ભારતને ચાળીસનો કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સનો સ્કોર આપ્યો છે ભૂટાન સિવાય ભારતના તમામ પાડોશીઓ તેનાથી નીચે આવે છે તો ભૂટાન એકમાત્ર આપણા કરતાં કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સમાં સારા ક્રમાંકે છે અધરવાઇઝ બાકીના બધા જ દેશો આપણા કરતાં નીચા ક્રમાંકે છે પાકિસ્તાન આ ઇન્ડેક્સમાં સોળ સ્થાન નીચે આવીને એકસો ચાળીસમાં ક્રમાંકે છે છેલ્લા એક દાયકામાં આપણા દેશનો સ્કોર ઓલમોસ્ટ સ્થિર રહ્યો છે તથા ભ્રષ્ટાચારમાં શાસન કરવામાં મદદ કરી શકે તેવી કેટલીક પદ્ધતિઓ નબળી પડી રહી છે દેશની લોકતાંત્રિક સ્થિતિ અંગે ચિંતા છે કારણ કે મૂળભૂત સ્વતંત્રતાઓ અને સંસ્થાકીય તપાસ અને સંતુલન ક્ષીણ થઈ રહ્યું છે કોઈ પણ જે સરકાર વિરુદ્ધ બોલે છે તેને સુરક્ષા બદનક્ષી રાજદો દ્વેષપૂર્ણ ભાષણ અને અદાલતના તિરસ્કારના આરોપો અને વિદેશી ભંડોળ પરના નિયમો સાથે નિશાન બનાવવામાં આવે છે તો છેલ્લા ઘણા સમયમાં આપણે સી એ વિરોધી આંદોલનો જોયા ફાર્મ બિલ વિરોધી આંદોલનો જોયા મીડિયા પરનો પ્રતિબંધ જોયો જેને કારણે ભારતનો ક્રમાંક આટલો પાછળ મૂકવામાં આવ્યો છે ભારત માટે કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ અથવા તો કરપ્શનની સ્થિતિ છેલ્લા વર્ષોમાં કઈ રીતે ચેન્જ થઈ છે તો એનો ચિતાર તમને છેલ્લા દસ વર્ષોનું અહીં આપવામાં આવ્યો છે માત્ર તમારા નોલેજ માટે લોકશાહીનું કેવી રીતના પતન થયું છે તો બેલારૂસમાં વિપક્ષના સમર્થકોના દમનથી લઈને નિકાર ગોવામાં મીડિયા આઉટલેટ્સ અને નાગરિક સમાજના સંગઠનો બંધ થવા સુધી સુદાનમાં વિરોધીઓ સામેની ઘાતક હિંસા અને ફિલિપિન્સમાં માનવાધિકાર રક્ષકોની હત્યા સમગ્ર વિશ્વમાં માનવાધિકાર અને લોકશાહી જોખમમાં જોવામાં આવે છે વધુ ને વધુ માત્ર પ્રણાલીગત ભ્રષ્ટાચાર અને નબળી સંસ્થાઓ ધરાવતા દેશોમાં જ નહીં પરંતુ જે એસ્ટાબ્લિશ્ડ લોકશાહી છે ત્યાં પણ અધિકારો અને નિયંત્રણો તથા સંતુલનોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે બે હજાર બારથી નેવું ટકા દેશોએ લોકશાહી સૂચકાંક પર તેમના નાગરિક સ્વતંત્રતાના સ્કોરમાં સ્થિરતામાં ઘટાડો કર્યો છે વૈશ્વિક કોવિડ ઓગણીસ રોગચાળાને ઉપયોગમાં ઘણા દેશોમાં મૂળભૂત સ્વતંત્રતાઓને ઘટાડવાના બહાના તરીકે અને સાઇટ સ્ટેપને એક ચેક અને બેલેન્સ તરીકે પણ જો જોવામાં આવે છે કે કોવિડ નાઇન્ટીનના બહાના પાછળ ઘણા બધા દેશોએ જે મૂળભૂત અધિકારો છે તેના પર પ્રતિબંધો લગાવ્યા છે અને અનામી શેલ કંપનીઓના દુરુપયોગને સમાપ્ત કરવા માટે વધતી જતી આંતરરાષ્ટ્રીય ગતિ હોવા છતાં પ્રમાણમાં સ્વચ્છ જાહેર ક્ષેત્રો ધરાવતા ઘણા ઉચ્ચ સ્કોર ધરાવતા દેશો આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચારને સક્ષમ કરવાનું ચાલુ રાખે છે સરમુખત્યારશાહીની વર્તમાન લહેર બળવા અને હિંસા દ્વારા નહીં પરંતુ લોકશાહીને નબળી પાડવાના પ્રયાસો તરીકે જોવામાં આવે છે સામાન્ય રીતે નાગરિક અને રાજકીય અધિકારો પરના હુમલાઓ દેખરેખ અને ચૂંટણી સંસ્થાઓની સ્વાયત્તતાને નબળી પાડવાના પ્રયાસો મીડિયાના નિયંત્રણથી શરૂ થાય છે આવા હુમલાઓ ભ્રષ્ટ શાસનને જવાબદારી અને ટીકાથી બચવા દે છે તથા ભ્રષ્ટાચારને મોકળું મેદાન પૂરું પાડે છે ભારતમાં ભ્રષ્ટાચારને રોકવા માટે કઈ કઈ પહેલ છે તો ભારતીય દંડ સંહિતા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ લોકપાલ જેવા તથા લોકાયુક્ત અધિનિયમ બે હજાર તેર કંપની એક્ટ બે હજાર તેર તથા સેન્ટ્રલ વિજિલન્સ કમિશન જેવા ઘણા બધા કાયદાઓ આપણે ત્યાં અમલમાં છે જે આપણને ભ્રષ્ટાચાર રોકવામાં મદદ કરે છે તો આવનારા સમયમાં સ્થિતિ સુધારવાનું આપણે આશા રાખી શકીએ બરાબર ચાલો તો આ તમારો આજનો લેક્ચર હતો આઈ હોપ કે તમને તમામ ટોપિક્સમાં સમજણ પડી છે જો કોઈપણ ટૉપિકમાં ડાઉટ હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો ત્યાં સુધી સ્ટે હોમ સ્ટે સેફ થેન્ક યુ